तो बीजी बाजू गृह राज्य प्रधान बन्या छे हर्ष संघवी अने तेवो पण हवे एक्शन मोड मां अने एटीएस साथे तेवोए मुलाकात करी। जे प्रकारे विगतो सामे आवी रही छे नवा गृह मंत्री बन्या बाद आ तेवोनी प्रथम मुलाकात छे एटीएस नी मुलाकात। डीजीपी एटीएस आईजी सहित अधिकारीओ तेवोनी मुलाकात दरमियान उपस्थित रह्या। हर्ष संघवी नुं गार्ड ऑफ ऑनर आपीने स्वागत करवामां आवशे तेवी विगतो हाल मळी रही छे। एटीएस ना अधिकारीओ वाहनोनी गृहमंत्री ने माहिती आपवामां आवशे ते प्रकारना अहेवाल मळी रह्या छे। गईकाले गृहमंत्रीए एटीएस नी कामगीरीना वखाण कर्या हता अने आजे तेवो एटीएस मां मुलाकात करवा माटे तेवो पहोंची चुक्या छे। एटीएस नी मुलाकाते डीजीपी एटीएस अने आईजी सहित अधिकारीओ तेवोनी आ मुलाकात दरमियान उपस्थित। વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, હર્ષ સંઘવી એટીએસ ની મુલાકાતે શું અપડેટ? खास करीने जागृति बात करिए तो गुजरात नवा गृह राज्य मंत्री तरीके हर्ष संघवीए चार्ज संभाळ्यो छे। सौथी पहेला वात करिए तो तेओए गईकाले ज गुजरात एटीएस ना खास करीने वखाण कर्या हता। जे प्रकारे सूरत थी अशरफ नी धरपकड़ करवामां आवी अने सूरत मां जे प्रकारे तेनी गेंगनो आतंक हतो अने खास करीने महाराष्ट्र थी झड़पायो अने साथोसाथ गुजरात ना दरियाकांठे थी जे प्रकारे ईरानीओनी धरपकड़ करे छे अने ईरानीओ पासेथी 2500 કરોડનું જે હેરોઈન પકડાયું છે આ તમામ બાબતોને લઈને તેઓએ એટીએસ ના વખાણ કર્યા હતા। ત્યારે આજે તેઓ ખુદ એટીએસ ની મુલાકાતે છે। અત્યારે હાલની સ્થિતિ એ વાત કરીએ તો ગાર્ડ ઓફ ઓનર આપીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સાથોસાથ અત્યારે ડીજીપી આશીષ પાટિયા હોય કે પછી એટીએસ ના આઈજી હિમાંશુ શુક્લા હોય તે સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમને અત્યારે ખાસ કરીને એટીએસ ની જે કામગીરી છે, એટીએસ જે હથિયારોનો ઉપયોગ કરે છે, જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તે તમામ બાબતોને લઈને માહિતી આપવામાં આવી રહી છે। ખાસ કરીને હર્ષ સંઘવી દ્વારા જે પ્રકારે એટીએસ ના વખાણ કરવામાં આવ્યા હતા ત્યારે એટીએસ કઈ પ્રકારે કામગીરી કરે છે તે તમામ બાબતોને લઈને અત્યારે જે જોઈ શકાય છે લાઈવ દ્રશ્યોમાં મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર કે આ સમગ્ર દ્રશ્યો ગુજરાત એટીએસની કચેરીના છે કે જ્યાં ડીજીપી સાથે ગૃહ રાજ્ય મંત્રી પણ પોતે હાજર છે અને તેઓ આ તમામ બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, જાણી રહ્યા છે કે કઈ રીતે એટીએસની કામગીરી કરવામાં આવે છે અને જે પ્રકારે દરિયામાંથી પણ ગુજરાત એટીએસ અનેક વખતે ડ્રગ્સ અને નશાનો કારોબાર કરતા લોકોને પકડી પાડે છે ત્યારે ગુજરાત એટીએસે જે પ્રકારની કામગીરી અત્યારે હાલમાં કરી છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે એટીએસની તેઓએ મુલાકાત લીધી છે। મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં જે પ્રકારે અત્યારે મંત્રીમંડળમાં ફેરફાર થયો અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી તરીકે હર્ષ સંઘવીની વરણી કરવામાં આવી અને તે બાદ તેઓ અત્યારે સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલી એજન્સી તેઓની એટીએસ રહી છે અને ખાસ કરીને એટીએસમાં પણ તેઓએ જે એટીએસની કામગીરી છે તેને ધ્યાનમાં રાખીને આ તમામ બાબતોનું અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે। અત્યારે દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપણે એક્સક્લુઝિવ જોઈ રહ્યા છે જે દ્રશ્યો અમદાવાદની ગુજરાત એટીએસની કચેરીના છે કે જ્યાં અત્યારે હાલ ગૃહ રાજ્ય મંત્રી પોતે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે અને દ્રશ્યો આ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છે જે દ્રશ્યો ખાસ એક્સક્લુઝિવ આપણે જોવા મળી રહ્યા છે। જી, એટલે ભાવેશ, એવું કહી શકાય કે ગુજરાતમાં હવે ગુનાખોરી ડામવા માટે એક તરફ એટીએસના વખાણ કરીને તેઓને બિરદાવવામાં આવી રહ્યા છે, જુસ્સો પૂરો પાડવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ ગુનેગારોની ખેર નહીં। ચોક્કસથી જાગૃતિ, હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો ગુજરાત એટીએસની મુલાકાતે ગૃહ રાજ્ય મંત્રી છે, દ્રશ્યો ફરીવાર બતાવવાના પ્રયાસ કરીશું કે જે હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો ગુજરાત એટીએસની મુલાકાતે ગૃહ રાજ્ય મંત્રી છે, દ્રશ્યો ફરીવાર બતાવવાના પ્રયાસ કરીશું કે જે અત્યારે તેઓ એટીએસની કચેરી ખાતે તમામ જે હથિયારો છે તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, ડ્રોન છે, બંદૂકો છે, મિસાઇલો, પરીક્ષણો, તમામ જે વાહનો છે એટીએસના અને દરિયામાં કઈ રીતે કામગીરી કરવામાં આવે છે, ખાસ કરીને એટીએસ આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ જે કરતા હોય તેમની સામે કાર્યવાહી કરતી હોય છે ત્યારે એટીએસની કામગીરીને ખાસ કરીને નિહાળવા માટે, નિરીક્ષણ કરવા માટે અને જે ગુનેગારો છે તે ગુનેગારોને પકડવા માટે કેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, કેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે, કઈ રીતે આ હથિયારો દ્વારા આતંકવાદીઓને પકડવામાં આવે છે તે તમામ બાબતોની ચર્ચા, વિચારણા અને બાબતોને લઈને અત્યારે સમજણ તેઓને આપવામાં આવી રહી છે। આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં એટીએસના એક અધિકારી દ્વારા ગૃહ રાજ્યમંત્રીને હથિયારો વિશે માહિતી આપવામાં આવી રહી છે, જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જે ગુજરાતના એટીએસ કચેરીના છે, જે પ્રકારે એટીએસ દ્વારા આતંકવાદીઓને પકડવામાં આવે છે, ગુજરાતના દરિયામાંથી પણ જે પ્રકારે અત્યારે હેરોઈન મોટામાં ઝડપામાં આવ્યું છે, અંદાજે 2500 કરોડની તેની કિંમત છે અને 6 ઈરાની લોકોને પકડવામાં આવ્યા અને અગાઉ પણ અનેકવાર દરિયામાં ભારતમાં જે ડ્રગ્સ ઘુસાડવા માટે આવતા હોય છે તેવા લોકોને પકડવામાં આવે છે એટીએસ દ્વારા, ત્યારે આ તમામ બાબતોને લઈને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, અત્યારે જોઈ શકાય છે કે ગુજરાત રાજ્યના ડીજીપી આશીષ ભાટિયા અને એટીએસના આઈજી જે હિમાંશુ શુક્લા છે
તેઓ પણ તેમની સાથે હાજર છે અને ચર્ચા કરીને વાતચીત કરી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં જે પ્રકારે આતંક મચાવનાર અશરફને પણ એટીએસે મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી અને તે બાબતોનો પણ વખાણ તેઓએ કર્યો હતો. ત્યારે આ દ્રશ્યો એક્સક્લુઝિવ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં એટીએસના હથિયારો, એટીએસના તમામ જે વાહનો છે તેની માહિતી, તેનું માર્ગદર્શન ખાસ કરીને ડીજીપીને આપવામાં આવી રહ્યું છે. ડીજીપી અત્યારે જે પ્રકારે તમામ બાબતોને લઈને ગૃહ રાજ્યમંત્રીને સમજણ આપી રહ્યા છે કે કયા હથિયારને કઈ રીતે ઉપયોગમાં કરી શકાય. અત્યારે આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપણે એક્સક્લુઝિવ જોઈ રહ્યા છીએ કે જ્યાં એટીએસ જે જે હથિયારો, પિસ્તોલ, બંદૂક, AK-47, AK-56 આ તમામ જે હથિયારો છે નાના મોટા અને લેટેસ્ટમાં લેટેસ્ટ અદ્યતન જે હથિયારો છે જેઓનો ઉપયોગ કરીને આતંકવાદીઓને પકડવામાં આવે છે, આતંકવાદીઓને સામે ઉપયોગમાં લેવામાં આવે છે તેવા હથિયારો, તેવા બુલેટ્સ, તેવા બુલેટ પ્રૂફ જેકેટ, તેવા હેલ્મેટ, આ તમામ બાબતોની સમજણ આપવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રીને. એટલે ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં જે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારે શાંતિનો ભંગ કરવા માંગતા હોય તેવા લોકોની હવે ખેર નથી. કારણ કે ગુજરાતના નવા ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર સંભાળતા સૌથી પહેલાં તેઓએ ગુજરાત એટીએસની મુલાકાત લીધી છે અને એટીએસ આતંકવાદ વિરોધી જે લોકો છે તે લોકોને પકડવાની કામગીરી કરે છે અને આતંકવાદીઓને પકડીને જેલ હવાલે કરે છે. ત્યારે એટીએસની આ મુલાકાત ખૂબ જ મહત્વનો સંદેશ ગુજરાતને આપી રહી છે કે આવનારા દિવસોમાં એટીએસ વધુ મજબૂતીથી કામગીરી કરશે, તમામ જે આતંકવાદીઓ છે તેઓને ઝડપીને જેલ હવાલે કરશે અને ખાસ કરીને આ જે દ્રશ્યો છે તે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપણે એક્સક્લુઝિવ જોઈ રહ્યા છીએ કે જ્યાં અત્યારે તમામ જે અધિકારીઓ છે તેઓ દ્વારા ગૃહ રાજ્યમંત્રીને માહિતી આપવામાં આવી રહી છે. જી આભાર ભાવેશ તમામ જાણકારી બદલ. તો એટીએસ ના આ લાઈવ ફૂટેજ આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે જ્યાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એટીએસ ની મુલાકાતે અને ગુજરાતમાં કયા પ્રકારે હથિયારનો, સાધન સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે તેની રજેરજની માહિતી આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવી મેળવી રહ્યા છે.